नर्मदाना केवड़ियाना छ गामों में फेंसिंग नो जे मामलो हतो, आ छ गामना लोको साथे घर्षण थयुं। पोलीस अने गामलोको वच्चे घर्षण थयुं। निगमना एक पण अधिकारी हाजर नथी अने तेना कारणे आ घर्षण थयुं। केवड़ियाना छ गामना लोको फेंसिंगनी मांगणी लगातार घणा समयथी करी रह्या छे, त्यारे तेओ आ मामले हवे रस्ता पर आव्या छे। पोलीस अने ग्रामजनो वच्चे घर्षण पण थयुं हतुं, जो के हजु आ मामलो वण उकेल्यो रह्यो छे, कारण के कोई ज अधिकारी निगमना कोई पण अधिकारी हाजर थया नहीं। अहीं निगमना कोई पण अधिकारी आ ग्रामजनोनी वात सांभळवा तैयार नथी, अने तेना कारणे आजे छ गामना लोको छे ए नाराज जोवा मळी रह्या छे। अने आजे ज्यारे तेओ देखावो करी रह्या हता त्यारे पोलीस साथे घर्षण पण थयुं। तो नर्मदाना केवड़िया छ गामों में फेंसिंग नो जे मामलो छे ए वधारे तूल पकड़ी रह्यो छे। आ छ गामना लोको फेंसिंग ना मामले लगातार निगमना अधिकारियों ने रजूआत करी रह्या छे, परंतु निगमना अधिकारियों तेमनी रजूआत ने सांभळवा तैयार नथी। हवे ज्यारे लॉकडाउन खुल्यू छे त्यारे आ तमाम छ गामना जे लोको छे ए निगमना अधिकारियों ने रजूआत करवा माटे पहोंच्या हता, परंतु कोई अधिकारी हाजर नथी थया। संवाददाता दीपक अमारी साथे नर्मदा थी जोड़ाया छे। दीपक, आजे छ गामना लोको छे तेमनी मुख्य मांगणी जे फेंसिंग नी छे ए आखी मांगणी शुं छे, अने केम कोई अधिकारी आ ग्रामजनोनी वात सांभळवा तैयार नथी? જી બિલકુલ પંકજ, ખાસ કરીને જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જે છ ગામ વિસ્તાર આવે છે, એ છ ગામના જે લોકો છે એ પોતે જે તેના સ્થાયી છે, અને અગાઉ 1962-63 આ જે જમીન છે સરકાર હસ્તક આપી ચૂક્યા છે, પરંતુ હવે જયારે સરકારને જરૂર પડી છે અને જેની ઉપર અનેક પ્રોજેક્ટો જે બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આ ગામના લોકો વિરોધ કરી રહ્યા છે, અને ગામજનો જે છે પોતાની જમીન છે એ હવે આપવા માંગતા નથી, અને તેઓ મક્કમ રહ્યા છે, અને આ જમીન પર હવે સરકાર જે અનેક પ્રોજેક્ટો બનાવવા તૈયાર છે ત્યારે જેનું ફેન્સિંગનું કામ હાલ ચાલી રહ્યું છે, જે આ ફેન્સિંગ કામ ચાલો દરમિયાન ગામજનો છે વિરોધ કરી રહ્યા છે, પોતે આગળ જે આગળ જમીનો પોતાની જે આપી ચૂક્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને અને નિગમને, તેની હજુ વળતર નથી મળ્યું એવું ગામજનો કહે છે. તો એક તરફ, બીજી તરફ ખાસ કરીને જે નિગમ છે, નિગમના અધિકારીઓ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે જે જમીન છે જમીનોના બદલામાં જમીનો આપવામાં આવશે, અને જે તે લોકો છે જેમને રોજગારી પણ આપવામાં આવશે, પરંતુ અગાઉ નથી ચૂકવાઈ એ જમીનના પરિવર્તન, એટલે આ લોકો ગામ લોકો હાલવી જે જમીનો છે તેને આપવા નથી માંગતા, જેને કારણે આજે બપોર સવારથી જ જે પોલીસ સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. બપોરે જો ઉગ્ર સ્વરૂપ લઈને આ લોકો જે ટોળે ટોળા ઉમટી આવ્યા હતા છ ગામના લોકો, અને ફેન્સિંગનું કામ અટકાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જી દીપક, આભાર માહિતી આપવા માટે. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો. વાદળછાયું વાતાવરણ અને વરસાદના આગમનની ઘડીઓ દેખાઈ રહી છે. પોકારતું વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખાસ વાતાવરણમાં બદલાવ આવતા લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. તો પંચમહાલના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ, વરસાદના આગમનની છડી દેખાઈ રહી છે, અને એ પ્રકારનું જે વાતાવરણ છે એ આપ જોઈ શકો છો. જોકે પંચમહાલ, ગોધરા સહિત આસપાસના ઘણા ગ્રામીણ પંથકમાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે, જેથી લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે.